નમસ્કાર મિત્રો, જય સોમનાથ. આજનો દિવસ રવિવાર. રવિવારે આમ તો રજા હોય, પણ અમારું કાર્ય એવું છે કે રવિવારે અમે દરેક અલગ અલગ ગૌશાળા એ જતા હોય છે. તો આજે જ એક એવી ગૌશાળા કે જે વેરાવળ તાલુકામાં આવેલી છે, ઇન્દ્રોઈ ગામે છેલ્લા 5 વર્ષથી આ ગૌશાળા કાર્યરત છે. એ ગૌશાળામાં ગાયો કેટલી છે, ગૌશાળાની વિશેષ વસ્તુ શું છે, ત્યાં જઈ આપણે જોઈએ. હું આજે તમને લઈ જવાનો છું ઇન્દ્રોઈ ગામે. તો આપણે જઈએ ઇન્દ્રોઈ. યાર, એક વાત તો માનવી પડે, આપણા સૌરાષ્ટ્રના લોકો માયાળુ લોકો, મનગમતા લોકો, અને એવા લોકો કે જેટલો પ્રેમ પોતાની માને કરે ને એટલો જ પ્રેમ આપણે કરીએ છીએ ગૌ માતાને. ચાહે ગૌસેવામાં દાન આપવાની વાત હોય કે ગૌસેવામાં સેવા આપવાની વાત હોય, આપણે લોકો હંમેશા આગળ હોય. અને જો તમારી પણ આવી જ ઈચ્છા હોય તો સૌરાષ્ટ્રની રસધાર તમારે સહારે આવી રહ્યું છે. એક એવી એપ્લિકેશન કે જેની મદદથી આપણા ગીર સોમનાથની જેટલી પણ ગૌ સેવા છે, ગૌશાળા છે, એ ગૌશાળાની બધી જ માહિતી, ચાહે ત્યાં કેટલી ગાયો છે, એ ગાયને કેટલા વાછડા છે, એમને શું જમાડવામાં આવે છે, કોણ એ ગૌશાળાને મેનેજ કરી રહ્યો છે, ઇવન જેટલી પણ ગાય છે, કોઈ પર્ટિક્યુલર ગાયને જો તમારે દાન આપવું હોય, એને ભેટ આપવી હોય, તો તમે એ પણ આપી શકો છો. જેમાં તમારું ફોન પે કે ગૂગલ પેનો ઉપયોગ કરીને તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. અને દાન આપ્યા પછી સર્ટિફિકેટ તૈયાર થઈ જશે અને જેને તમે કોઈ પણ સોશિયલ મીડિયામાં ડાયરેક્ટ શેર પણ કરી શકો છો. અને વાત એટલી જ નથી અટકતી, ત્યાં તમને સ્ટોર પણ જોવા મળશે, કે જે સ્ટોરમાં તમારે ઘણી બધી આયુર્વેદિક વસ્તુઓ હોય, ચાહે પંચદ્રવ્ય ઔષધિ હોય કે પછી અગરબત્તી બનાવવામાં આવેલી હોય, એ બધું પણ તમે ત્યાંથી ખરીદી કરી શકો છો. અને એટલું જ નહીં, તમે ત્યાં એને રિવ્યૂ પણ કરી શકો છો અને જેથી કરીને બીજા કોઈ વ્યક્તિ છે એની ખરીદી કરી શકે. અને ભાઈ ભાઈ રૂકો, હજી વાત આટલે જ નથી અટકતી. ચાહે આપણો ખેડૂત હોય કે પછી હોય એ સાગર ખેડૂ, ખેતીને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો આ એપ્લિકેશનમાં તમને મળી જશે અલગ અલગ ક્રાઇટેરિયામાં. એટલે મત્સ્ય ઉદ્યોગથી માંડીને ખેતીની બધી જ માહિતી એક જ એપ્લિકેશન પર તમને મળી જશે. અને તેમ છતાં પણ તમને કશી પણ મૂંઝવણ હોય તો ત્યાં સંપર્કનું બટન છે, એના પર ક્લિક કરો, બધી જ માહિતી મળી જશે. તમારે કોલ દ્વારા પણ તમે બધી જ માહિતી મેળવી શકો છો. તો પછી આજે જ આ સૌરાષ્ટ્રની રસધાર એપ્લિકેશનને ડાઉનલોડ કરો તમારા પ્લે સ્ટોરમાંથી, ચાહે તમારી પાસે આઈફોન હોય કે પછી એન્ડ્રોઈડ, અને સેવાના, ગૌ સેવાના આ ઉત્તમ ઉત્કૃષ્ટ કાર્યમાં તમારું યોગદાન આપો. આપ સૌ મિત્રોએ ઇન્દ્રોઈ ગામની જે ગૌશાળા છે જોઈ જશે, ખૂબ સારા પ્રમાણમાં, ખૂબ સારી સંખ્યામાં ગાયો છે અને ગામ લોકોનો સારા સપોર્ટ છે, ચાલે છે. 5-7 વર્ષથી 8 વર્ષથી કાર્યરત ગૌશાળા છે. આજે જે સભ્યો છે ગૌશાળાને ચલાવે છે, એમના મુખેથી સાંભળીએ ગૌશાળામાં શું શું એક્ટિવિટી થાય છે અને આવનારા સમયમાં ડોનેશન મળે તો શું કરવા જઈ રહ્યા છે એ લોકો. પહેલાં તો આપનું ટૂંકમાં પરિચય આપજો, આપ શું કરો છો અને ગૌશાળામાં તમે શું કરો છો. મારું નામ જયેશ ડોડિયા છે. હું પોતે મંડપ ડેકોરેશનનો બિઝનેસ કરું છું અને છેલ્લા 5-7 વર્ષથી ગૌશાળાના કમિટીમાં પોતે હું સભ્ય છું, બરાબર. અને ગૌશાળાની અંદર જે કંઈ એક્ટિવિટી અને જે કંઈ પ્રગતિ કરવામાં ક્યાંય પણ જરૂર પડે, અથવા તો ક્યાંય ફંડ ઉઘરાવવામાં, અથવા તો બીજું કોઈ ગૌશાળામાં ગાયો કોઈ માંદી હોય, એને ક્યાંય પણ દવાખાના માટે કે કંઈ પણ સપોર્ટની જરૂર પડે, ત્યાં સમય આવે ત્યારે બધા કમિટીના સભ્યો સાથે હાજર રહીએ છીએ. અને ઇન્દ્રોઈ ગામના, જો કે ગામના સપોર્ટથી જ ગૌશાળા ચાલતી હોય છે, અને ગામના સપોર્ટથી, ખૂબ સારો સપોર્ટ છે ઇન્દ્રોઈ ગામનો, કે ફંડ એકઠું કરી અને ધીરે ધીરે છેલ્લા 5 વર્ષ પહેલાં ખૂબ જ અહીંયા પરિસ્થિતિ ગંભીર હતી, કે ખાડા ઢેકડા બાવરો ને બધું હતું, એ બધું દૂર કરી અને અત્યારે ગોડાઉન કર્યો છે, શેડ ઊભો કર્યો છે, અને અત્યારે તમારી નજર સામે જોઈ શકો છો કે કામ ચાલુ જ છે. એક સારા માટે ગોડાઉન બનાવવાનું છે તો એ પણ કામ ચાલુ છે, અને ભવિષ્યમાં પણ ફંડ જેમ આવતો જશે એમ ગૌશાળા આપણે અહીંયા ઇન્દ્રોઈ પૂરતું જ નહીં પણ જિલ્લા અને રાજ્યમાં પણ અમારી ગૌશાળા નંબર 1 બને
એવું પ્રમુખ ઉપપ્રમુખ અને ગામના પણ એવું ઈચ્છે છે, બધાનો ખૂબ જ સારો સપોર્ટ છે. જ્યારે તમારી ગૌશાળા જ્યારથી ચાલુ થઈ છે તો ત્યારે કેવી તકલીફો પડી છે અને અત્યાર સુધી તમે શું શું એ ગૌશાળામાં નવું કર્યું છે અને અત્યારની એક્ટિવિટી તમારી ગૌશાળામાં કેવી છે એ જણાવજો. શરૂઆતમાં ગૌશાળા માટે પહેલાં તો અહીંયા કોઈ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા નહોતી, પછી અહીંયા ગૌશાળા માટે ઉપરનો શેડ નહોતો એટલે તડકે રાખવી પડતી ગૌશાળાને બાંધવા માટે, ગૌશાળાનો સારા માટે કોઈ એવી વ્યવસ્થા નહોતી. તો ધીરે ધીરે એ બધું, પહેલાં તો પ્રાથમિક જે જરૂરિયાતો છે એ આપણે પૂર્ણ કરી છે, બરાબર છે. હવે પછીથી જેમ જેમ આગળ ડોનેશન આપણે મળતું જાય છે એમ આગળની જેટલી પણ ગાયો માટેની સુવિધા છે, અત્યારે અમે દાખલા તરીકે અમારા ઇન્દ્રોઈ ગામની જે કંઈ પણ ગાયો રેઢિયા રખડતી હતી એ બધી ગાયોને ગોવાડ રાખી અને સવાર સાંજ અહીં બે ટાઈમ સારો પૂરો નિરણ કરી અને એને સાસવીએ છીએ. અત્યારે જોઈએ તો આવકનો સ્ત્રોત ને એવી આવક કેવી રીતના છે તમારી ગૌશાળામાં? અમારે માતૃભૂમિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલિત છે અને રજિસ્ટર્ડ ગૌશાળા છે, બરાબર છે. એની અંદર અમારે એક અત્યારે કોઈ પણ જન્મદિવસ હોય અથવા તો કોઈ પણ તિથિ હોય કે કોઈ સારા કાર્યોમાં માણસો ડોનેશન આપે છે અને ગ્રુપમાં આખા ગામ જોઈ શકે એ રીતના અમે ગ્રુપનું મેનેજમેન્ટ રાખ્યું છે કે ભાઈ દરેક વ્યક્તિને મેસેજ મળી શકે અને પોતે ડોનેટ કરી શકે, તો એવી રીતના પણ છે. અને દરેક વ્યક્તિ કોઈ પણ કોઈ જાતની આવક ધરાવતા હોય એ લોકો પોતાનો ફંડ આપે જ છે અને એ રીતે ફાળો આવે છે. મકરસંક્રાંતિના દિવસે પણ ખૂબ જ સારું ડોનેશન આવે છે. મકરસંક્રાંતિના દિવસે તમારી ગૌશાળામાં કેવી એક્ટિવિટી થાય છે? મકરસંક્રાંતિના દિવસે અમે કોઈ પણ એવું હોય તો ડૉક્ટરોને બોલાવીને કેમ્પ રાખીએ છીએ ગૌશાળા માટે, ગાયો માટે કોઈ પણ સંસ્થા અથવા કોઈ પણ સપોર્ટ કરતા હોય તો એ લોકોને પણ ગામ અહીંયા કમિટી મેમ્બર્સને બધા એકઠા મળી અને એની પાસે પણ ઇન્ફોર્મેશન લઈએ છીએ. એની પાસે પણ તમે નવી ઇન્ફોર્મેશન લઈએ છીએ કે જેથી કરીને આપણે ગૌશાળાનો સારો એવો વિકાસ થઈ વિકાસ કરી શકો છો. જ્યારે આપ સૌરાષ્ટ્રની રસધારામાં જોડાવા બદલ આપનો અભિપ્રાય? સૌરાષ્ટ્રની રસધારામાં જોડાતા એક અમે હર્ષની લાગણી અનુભવીએ, કારણ કે એ વાતનો આનંદ છે કે અમારી ગૌશાળા ઓનલાઈન પણ બધા જોઈ શકે, યુટ્યુબમાં પણ જોઈ શકે અને બાપા સીતારામ ગૌશાળા ઇન્દ્રોઈનું નામ ખૂબ જ રોશન થાય અને તમે પણ ખૂબ સપોર્ટ અમને આપો છો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. આપણે ગૌશાળા આજે તમારી જે કમિટીની જે ટીમ છે એમાં કેટલા મેમ્બર છે? અમે અત્યારે તો 11 મેમ્બર છે અને પ્રમુખ અને ઉપપ્રમુખ છે અને ધીરે ધીરે કમિટી જે સભ્યો છે એ પણ ધીરે ધીરે અમે વધારતા જાય છે. જ્યારે કોઈ નવી ગૌશાળા હોય અને જેને કોઈને ચાલુ કરવાની હોય અને એનો કોઈ પણ પ્રકારનો અનુભવ ન હોય તો એ વ્યક્તિને તમે શું કહેવા માગશો? તમારી ગૌશાળા તમારા જે અનુભવો છે એ તમે કેવી રીતના શેર કરશો? અમે કોઈ પણ વ્યક્તિને ગૌશાળા ચાલુ કરવી હોય, કોઈ પણ ગામમાં કદાચ ગૌશાળા ન હોય તો એ લોકોને અમારો કમિટી મેમ્બર હશે અને અથવા તો ગામના કોઈ પણ વ્યક્તિ ફૂલ સપોર્ટ આપશે. કોઈ પણ વસ્તુમાં ક્યાંય પણ જરૂરિયાત પડે તો પહેલેથી લઈ અને રજીસ્ટ્રેશન કરાવવું, કારણ કે જે પ્રમુખ છે એ પણ પોતે નગરપાલિકામાં જોબ કરે છે તો એને બધો જ આઈડિયા છે કે ભાઈ કઈ રીતના રજીસ્ટ્રેશન કરાવવું, કેટલા દિવસમાં કરાવવું, કઈ રીતના બેંક એકાઉન્ટ ખોલાવવું, બધું જાતનો ફૂલ સપોર્ટ આપશે.